નમસ્કાર મિત્રો, કેમ છે બધાને? બધા મજામાં છો ને? સત્યપ્રકાશ વિદ્યાપીઠના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. શું ચાલે છે બાકી? બધા મજામાં ને? હા, તો ચાલો આપણે શરૂઆત કરીએ. આજે સ્ટાન્ડર્ડ 4 અને તમને ખબર પડી જ ગઈ હશે આજનો સબ્જેક્ટ, યસ, ગુજરાતી. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રાર્થના જોઈ હતી. ખૂબ મજા આવી ને બધાને પ્રાર્થનામાં? ઓકે, તો આજે પણ આપણે કંઈક આવું જ ગુજરાતી વિષયમાં ભણશું. બરાબર, તૈયાર છો ને બધા? ઓકે, તો આજનો આપણો ટોપિક છે નેશનલ સોંગ, રાષ્ટ્રગીત. તો ચાલો શરૂઆત કરીએ આપણા રાષ્ટ્રગીતથી. તમે બધા રાષ્ટ્રગીત બોલો જ છો, યસ ને? જો વંદે માતરમ છે એ આપણું રાષ્ટ્રગીત છે, નેશનલ સોંગ, અને જન ગણ મન એ આપણું રાષ્ટ્રગાન છે. બરાબર, તો રાષ્ટ્રગીતની શરૂઆત કરીએ આપણે, જે તમે લોકો બોલો છો અને તમને આવડે છે. વંદે માતરમ, વંદે માતરમ, સુજલામ સુફલામ મલયજ શીતલામ શસ્ય શ્યામલામ માતરમ, વંદે માતરમ. શુભ્રજ્યોત્સના પુલકિતયામિનીમ ફુલ્લકુસુમિત દ્રુમદલ શોભિનીમ સુહાસિનીમ સુમધુરભાષિણીમ સુખદાયમ વરદામ માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. અહીંયા માત્ર તમારી જાણકારી માટે, શબ્દ સમજૂતી માટે રાષ્ટ્રગીત આપેલ છે. આના એક એક વર્ડ તમારે પ્રોપર બોલતા શીખવાના છે, એટલે તમે જ્યારે પણ રાષ્ટ્રગીત બોલો ને ત્યારે એના વર્ડ છે ને એ પ્રોપર મિનિંગમાં આવે. બરાબર, આ રાષ્ટ્રગીત તમે લોકો જ્યારે સ્કૂલમાં બોલો ત્યારે હવે પ્રોપર વર્ડમાં બોલાય, તેના માટે માત્ર અહીં જાણકારી માટે રાષ્ટ્રગીત આપેલું છે. બરાબર, ઘરે તમે 2-3 વાર બોલશો એટલે તમને શબ્દો છે એ તમારા માઇન્ડમાં જે છે એ સેટ થઈ જશે. બરાબર, આજના હોમવર્કમાં તમારે આ રાષ્ટ્રગીત છે ને એકવાર લખવાનું છે, એટલે જેથી તમને એના શબ્દો લખતા પણ ફાવે અને વ્યવસ્થિત બોલતા પણ ફાવે. ઓકે, હવે છે નેશનલ એમ્બ્લેમ. નેશનલ એમ્બ્લેમ મીન્સ રાષ્ટ્રીય પ્રતીકો, આપણા રાષ્ટ્રીય ચિહ્નો. તમને બધાને ખબર જ છે આપણા રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી, નેશનલ બર્ડ, નેશનલ એનિમલ, આપણા રાષ્ટ્રપિતા, ફાધર ઓફ ધી નેશન, ધેન અવર રાષ્ટ્રીય નેશનલ લેંગ્વેજ, રાષ્ટ્રભાષા, ઠીક છે, રાષ્ટ્રીય નેશનલ ફ્લાવર, રાષ્ટ્રીય ફૂલ. તો આ બધી વિશે થોડીક જાણકારી માટે એક તમને થોડું નાનું એવું શોધખોળ સમય એ આપની બુકમાં આપેલો છે. તો આજે આપણે શરૂઆત રાષ્ટ્રીય પ્રતીક, તમારે માત્ર એમાં સાચા જવાબ જ આપવાના છે. ઓકે, તો શરૂઆત કરીએ સાચા જવાબ સામે. રંગ, ખાલી જગ્યામાં રંગ પૂરો. પેલું, આપણું રાષ્ટ્રીય પુષ્પ કયું છે? ગુલાબ, કમળ. શું જવાબ આવશે? યસ, રાષ્ટ્રીય પુષ્પ કયું છે? આપણું કમળ. બીજું, આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? સિંહ, વાઘ. શું આવશે જવાબ? સિંહ આપણા રાજા છે. બરાબર, એટલે રાષ્ટ્રીય પ્રાણી આવશે વાઘ. ત્રીજું, મહાત્મા ગાંધીને કયા રાષ્ટ્રીય પ્રતીકથી ઓળખવામાં આવે છે? રાષ્ટ્રસંત કે રાષ્ટ્રપિતા? ધ આન્સર ઇઝ રાષ્ટ્રપિતા. ચોથું, આપણા રાષ્ટ્રકવિ કોણ છે? મૈથિલી શરણ ગુપ્ત કે રવિન્દ્રનાથ ટાગોર? ધ આન્સર ઇઝ રવિન્દ્રનાથ ટાગોર. પાંચમું, રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર, કબૂતર. યસ, ધ આન્સર ઇઝ મોર. છઠ્ઠું, રાષ્ટ્રીય ગીત કયું છે? વંદે માતરમ કે જન ગણ મન? આપણે હમણાં જ જોયું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ, જન ગણ મન આપણું રાષ્ટ્ર ગાન છે. સાતમું, રાષ્ટ્રીય ચિહ્ન કયું છે? અશોક સ્તંભ, સ્વસ્તિક. ધ આન્સર ઇઝ અશોક સ્તંભ.
આઠમું, રાષ્ટ્રીય રમત કઈ છે? ક્રિકેટ, હોકી. વોટ ઇઝ ધ આન્સર? યસ, ધ આન્સર ઇઝ હોકી, નોટ અ ક્રિકેટ. નવમું, નાઇન્થ, રાષ્ટ્રીય રાજધાની કઈ છે? દિલ્હી, મુંબઈ. શું આવશે આન્સર? યસ, દિલ્હી. દસમું, ટેન્થ, રાષ્ટ્રીય ભાષા કઈ છે? હિન્દી કે સંસ્કૃત? યસ, ધ આન્સર ઇઝ હિન્દી, અવર નેશનલ લેંગ્વેજ ઇઝ હિન્દી. યહાં પે મેં આપ લોગો કો આન્સર બતા રહી હું, ઠીક હે? મેં અહીંયા અહીંયા હું તમને જવાબ લખીને આપું છું, બરાબર? તમે લોકો જોઈ લેજો એક બાર, હે ને, આપ લોગ દેખ લેના, ઓર ફિર આજ ભી હોમવર્ક મેં યહી જો હે આપકો ટુ ટાઈમ લિખના હૈ, ઠીક હે? અવર નેશનલ ફ્લાવર ફર્સ્ટ, ઠીક હે? દેખો, કમળ, રાષ્ટ્રીય પ્રાણી વાઘ, મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા, રાષ્ટ્રકવિ રવિન્દ્રનાથ ટાગોર, રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રગીત વંદે માતરમ, રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ, રાષ્ટ્રીય રમત હોકી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, એન્ડ રાષ્ટ્રભાષા ઇઝ હિન્દી. ઓકે, તો યહાં પે આજ આપ લોગોને દેખા અવર નેશનલ સોંગ એન્ડ નેશનલ એમ્બ્લેમ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય પ્રતિક, બરાબર? ઓકે, આજના માટે આટલું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક સરસ મજાના પાઠથી શરૂઆત કરીશું, સરસ મજાની વાર્તાથી શરૂઆત કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.